મુન્દ્રામાં ભાજપના ઉમેદવારોના સમર્થકો દ્વારા પ્રચાર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે મુન્દ્રા તાલુકામાં ગજવી સભાઓ મત વિસ્તારમાં ભાજપને મળ્યું સમર્થન કચ્છની છ છ બેઠકો ભર્યું નાળિયેર ચૂંટણીના માહોલ સંદર્ભે લોકોએ આપ્યા પ્રતિભાવ કચ્છ ઉદયના સત્તા સંગ્રામમાં જોઈશું લોકોની વાત કચ્છના રણને અડીને જ નાપાક પાકિસ્તાને કોલ માઇનિંગ માટે ચીનને વ્યાપક પ્રમાણમાં જમીન ફાળવી દીધી છે જેના પગલે કચ્છના પર્યાવરણ સહિત ભારત દેશની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે ધ પ્રિન્ટમાં છપાયેલી ખબર મુજબ પાકિસ્તાન સરકારે કચ્છની સીમાને અડીને જ ચીનને પંચાણું સ્ક્વેર કિલોમીટરની જમીન લીઝ પર આપી છે ચીન અને પાકિસ્તાને મળીને ફરી એકવાર ભારત માટે આ નવી મુશ્કેલી સર્જી છે પાકિસ્તાને ચીનની એક કંપનીને કોલ માઇનિંગ માટે રણ કહી શકાય તેવી સ્ક્વેર જમીન લીઝ પર આપી દેવાના સમાચારો મળતા સુરક્ષા એજન્સીઓમાં પણ હડકંપ મચી ગયો છે આ ખબર ધ પ્રિન્ટ નામના અખબારમાં પ્રસિદ્ધ થતા ભારત સરકાર સહિતની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે ચીનની લીઝ પર અપાયેલી જમીન પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં આવેલી છે માઇનિંગ અને પાવર પ્રોજેક્ટની આ જમીન કચ્છના રણમાં આવેલી ભારતની સીમાથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર છે જ્યારે બીજા તબક્કાના પ્રોજેક્ટની સાઇટ ભારતીય સીમાથી માત્ર દસ કિલોમીટર દૂર છે પ્રથમ તબક્કાના પ્રોજેક્ટમાં મુખ્ય કોલસાની માઇનિંગ સાઇટ સિંધ પ્રાંતના થરપારકર જિલ્લાના ઇસ્લામગઢની ઉત્તર પૂર્વ દિશામાં છે જ્યારે બીજા તબક્કાની સાઇટ ઇસ્લામગઢની દક્ષિણ પૂર્વમાં પાંત્રીસ કિલોમીટર દૂર એટલે કે કચ્છ માત્ર દસ કિલોમીટરની દૂરી પર છે કોલસાની આ ખાણ અંદાજે એસી થી નેવ મીટર ઊંડી છે ત્યારે બોર્ડર ઉપર સો મીટરની ઊંડાઈથી નીચે કોઈ સુરંગ બનાવીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પણ થઈ શકે છે તેથી આ પ્રોજેક્ટ ભારત માટે પર્યાવરણીય રીતે તેમજ દેશની સુરક્ષા માટે પણ જોખમકારક છે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રોજેક્ટનું સિત્તેર ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ચાઇના પાકિસ્તાન ઇકોનોમી કોરિડોરે પાકિસ્તાનમાં સરકારી નીતિઓ સાથે ઘણો બદલાવ પણ કર્યો છે તો થરપારકર પ્રોજેક્ટને પણ આ પ્લાન પાકિસ્તાનનો જ એક હિસ્સો માનવામાં આવે છે કોલ માઇનિંગ ક્ષેત્રે પાકિસ્તાન પાસે પૂરતી સવલતો ન હોવાથી ચીનની કંપની સિનોકોલ ઇન્ટરનેશનલ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ દ્વારા મદદ કરાઈ છે આ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડ રિસર્ચ અને ટેસ્ટિંગનું કામ બે હજાર શરૂ થઈ ગયું હતું સૂત્રોના બતાવ્યા પ્રમાણે કોઈ તણાવભરી સ્થિતિ નિર્માણ પામશે તો પાકિસ્તાન અને ચીન દ્વારા પ્રોજેક્ટને મિલિટરી બેઝ બનાવવામાં વાર નહીં લાગે તેવી સ્થિતિમાં કચ્છની સીમા પર ભારત કચ્છના દેશદેવી બેઠકની મુલાકાતે આવી પહોંચ્યા હતા કચ્છ લોકસભા બેઠકમાં આવતા મોરબી ખાતે વડાપ્રધાન મોદીએ વિશાળ જનસભા સંબોધી હતી ઉપસ્થિત જનમેદનીને ને સંબોધતા તેમણે કચ્છ સૌરાષ્ટ્રમાં થયેલા વિકાસ કામોની વાત કરી હતી કચ્છ સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન નર્મદા અને સૌની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી તેમણે કોંગ્રેસને વિકાસ વિરોધી ગણાવી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી થી કાઢવા મતદારોને અપીલ કરી હતી સમગ્ર કચ્છ મોટામાં મોટી સમસ્યા કોઈ હતી આમ તો ઉત્તર ગુજરાત કો કચ્છ કો સૌરાષ્ટ્ર કો હિન્દુસ્તાનના લોકોને ખબર નથી કે ગુજરાતની ધરતીને પાયાની કેટલી મુસીબતોથી ગુજરવું પડ્યું છે દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ પડતો હોય પાણીની અછત હોય ત્રણ ત્રણ પાંચ પાંચ કિલોમીટર પાણી ભરવા જવું પડતું હોય જે વખતે અમારે ગુજરાતના ગરીબ બાળકોને ભણાવવા માટે શાળાઓ બાંધવાની હોય ગુજરાતના ગરીબને સસ્તામાં દવા મળે એના માટે ડોક્ટરોને દવાખાના કરવાના હોય ગુજરાતે આ બધું બાજુમાં મૂકીને એમાં થોડા થોડા પૈસા ઓછા કરીને આપણે ગુજરાતના ભવિષ્યનો વિચાર કર્યો અને નક્કી કર્યું ગુજરાતમાં એવું કામ કરીએ કે આગામી સો વર્ષ સુધી કોઈને પાછા વળીને જોવું ન પડે અને તેથી અમે ધ્યાન કેન્દ્રિત કર્યું પાણી ઉપર એક જમાનો હતો આ કોંગ્રેસની સરકારો મને ઘણા પૂછે જે ગુજરાતનું મોડેલ છું કોંગ્રેસનું વિકાસનું મોડેલ એટલે હેન્ડપંપ અને ગુજરાતનું વિકાસનું મોડેલ એટલે નર્મદાના પાઇપલાઈનની સૌની યોજના છેલ્લા થોડા દિવસોથી વાગડ વિસ્તારમાં ભૂગર્ભીય હિલચાલ ગતિમય બની છે સતત અનુભવાઈ રહેલા કંપનોને કારણે વાગડની ધરા અશાંત બની છે ત્યારે આજે સવારે ભયાઉ નજીક ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો અને ભચાઉના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો ભૂકંપ પ્રભાવિત કચ્છ જિલ્લામાં અન્ય વિસ્તારોની તુલનાએ સૌથી વધુ કંપનો વાગડ વિસ્તારમાં અનુભવાતા હોય છે તેમાં પણ ખાસ કરીને ભચાઉ રાપર પંથક નજીક કેન્દ્ર બિંદુ ધરાવતા કંપનો વિશેષ હોય છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી વાગડમાં વધેલ કારણે દૈનિક ત્રણથી થી ચાર કંપનો અનુભવાઈ રહ્યા છે જેની રહેતી હોય છે પરંતુ આજે વહેલી સવારે બચાઉ નજીક ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો સિસ્મોલોજી કચેરી ગાંધીનગરથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ભચાઉથી બાવીસ કિલોમીટર દૂર એક પોઈન્ટ સાતની તીવ્રતાનો કંપન રાત્રિના પોણા એક કલાકે અનુભવાયો હતો તો આજે સવારે નવ વાગ્યાની આસપાસ ભચાઉથી બાવીસ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ત્રણ પોઇન્ટ ત્રણની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો ઉલ્લેખનીય છે કે જિલ્લાની અન્ય ફોલ્ટ લાઇનોની તુલનાએ વાગડ ફોલ્ટ લાઇન સૌથી વધુ સંવેદનશીલ છે આ વિસ્તારમાં વધુ અને ઊંચી તીવ્રતાના કંપનો અનુભવાતા હોય છે ત્યારે એકાદ સપ્તાહથી વાગડમાં વધેલ ભૂગર્ભીય સળવળાટના કારણે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે ભુજ તાલુકાના મિરઝાપર ખાતે રહેતા અને દારૂના કેસમાં તડીપાર કરાયેલ બુટલેગર પોતાના ઘેર પરત આવતા એલસીબીએ સો દેશી દારૂની કોથળી સાથે ધરપકડ કરી હતી મિર્ઝાપરમાં યક્ષ મંદિર નજીક કોલીવાસમાં રહેતા નામચીન બુટલેગર અધા મામદ કોલીને ગત સત્યાવીસમી ઓક્ટોબરે ભુજ સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તડીપારનો હુકમ કરાયો હતો જેમાં કચ્છ બનાસકાંઠા મોરબી રાજકોટ અને પાટણ જિલ્લામાંથી છ માસ માટે તડીપાર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રાંત અધિકારીના હુકમનો ભંગ કરીને પરત પોતાના ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી સો દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી તો તળીપારના હુકમનો ભંગ કરવા બદલ પણ તેના વિરુદ્ધ અલાયદી ફરિયાદો નોંધવામાં આવી છે એલસીબી આરોપીની ધરપકડ બાદ ભુજ ડિવિઝન પોલીસ મથકના કર્યો છે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ સત્યાવીસ કિલો સોનાની દાણચોરીના કેસમાં સીબીઆઈએ કાચું કાપ્યું છે સાહીઠ દિવસના સમયકાળમાં ચાર્જશીટ ફ્રેમ ન થતા વચેટીયાને રાહત મળી છે જેથી વચેટીયા હિતેન ઠક્કરને ડિફોલ્ટ જામીન મળ્યા છે આ કેસમાં મુન્દ્રા કસ્ટમ અને ડેપ્યુટી કમિશનર એજે જે સિંઘે ત્રીસ લાખની લાંચ માંગી હતી અને વીસ લાખ રૂપિયા સ્વીકારતા સીબીઆઈએ હિતેન ઠક્કરની ધરપકડ કરી હતી દાણચોરી કેસમાં સામેલ ગાંધીધામ કસ્ટમ હાઉસ એજન્ટ બજરંગલાલ શર્મા પાસે તેમની પત્ની સહિતના સંબંધીઓના નામ ચોપડે ન ચડાવવા માટે ત્રીસ લાખની લાંચ માંગવામાં આવી હતી અને મુન્દ્રા કસ્ટમ અને ડેપ્યુટી કમિશનર એ જે સિંઘ વતી હિતેન ઠક્કરે વીસ લાખનો હપ્તો સ્વીકારતા ઓગણીસમી સપ્ટેમ્બરે સીબીઆઈની ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો ત્યારે સીબીઆઈએ આ કેસમાં ચાર ફાઇલ ન કરતા અમદાવાદ સીબીઆઈ ની ખાસ કોર્ટના જજ એચઆઈ આઈ ભટ્ટે તેને ડિફોલ્ટ જામીન પર મુક્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો હિતેન ઠક્કર જામીન પર મુક્ત થયા બાદ બે દિવસમાં જ સીબીઆઈ એ ચાર્જશીટ ફાઇલ કરી છે ગાંધીધામના અંતરજાળમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાને ઝેરી દવા પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે મૂળ બનારસ યુપીની વર્ષીય માધુરી બે તુલસી નામના શખ્સ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી પરંતુ ગઈકાલે બપોરે અંતરજાળમાં આવેલા શિવ મંદિર પાસે તુલસી નામના યુવાને યુવતીને દવા પીવડાવીને નાસી ગયો હતો બેભાન હાલતમાં મળી આવેલી યુવતીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારમાં

ઠંડે કે દવા નૂતન વર્ષના દિવસે અબડાસા તાલુકાના વાડાપધરમાં થયેલ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને વાડાપધર હત્યા કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે ગત વીસમી ઓક્ટોબરે નૂતન વર્ષના દિવસે વાડાપદર ગામની એક વાડીમાં પાર્ટી યોજાઈ હતી અને એ પાર્ટી દરમિયાન ખીરસરા કોઠારાના રાણુભા જાડેજાની કાયાજી જાડેજા ઉપર શાક હતો તે બાબતે બોલાચાલી થતા બલુભાએ પોતાના દીકરાઓને બોલાવી રાણુભા તથા અલુભા ઉપર કુહાડીના ગા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરાયો હતો ત્રણેય શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ મારામારીની ઘટનામાં રાણુભા જાડેજાને ગમ થતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને મારામારીની ઘટના હત્યામાં પલટાઈ હતી પોલીસે બળવંતસિંહ કાયાજી જાડેજા તથા તેના પુત્રો વિક્રમસિંહ અને ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો હત્યા કેસના સૂત્રધાર બળવંતસિંહ કાયાજી જાડેજાએ પોતાને કેન્સરની બીમારી હોવાથી અને બીમારીની દવા લેવા માટે છ માસ માટે જામીન મેળવવા અરજી કરી હતી પરંતુ ભુજ અધિક સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ દિનેશભાઈ ઠક્કરે દલીલો કરતા ગુનાની ગંભીરતા જોઈને ન્યાયાધીશ દ્વારા જામીન અરજી નામંજૂર કરાઈ હતી વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસે ચાર હજાર એકસો જેટલા માથાભારે તત્વોની ધરપકડ કરી હતી અને ચૂંટણી સમયે સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હતા કચ્છમાં આગામી નવમી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાન સમયે કોઈ અઘટિત ઘટના ન બને અને મતદારો નિર્ભયપણે પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે જડબે સ્લાટ સુરક્ષા પહેરો તૈયાર કરવામાં આવી રહ્યો છે પશ્ચિમ કચ્છ પોલીસે વિવિધ કલમો હેઠળ અગાઉ ઝડપાઈ ચૂકેલા એકતાલીસો જેટલા શખ્સોની ધરપકડ કરી હતી તો બીજી તરફ એક હજાર ત્રણસો દસ જેટલા હથિયાર પરવાના ધારક છે જેમાંથી એક હજાર બસો પચાસ હથિયારો પોલીસ મથકોમાં જમા લેવામાં આવ્યા છે તો ચારસોથી પાંચસો વાહનો રિક્વિઝિટ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે ભૂકંપ બાદ કચ્છમાં જમીનોના ભાવ ઉચકાતા અવારનવાર જમીનને લગતા વિવાદો ઊભા થતા હોય છે તેવામાં ગાંધીધામ તાલુકાના શિણાઈની એક જમીન મુદ્દે પાંચેક વારસદારોએ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિતના લોકો સામે વિવિધ આક્ષેપો કર્યા છે અને રાષ્ટ્રપતિ સુધી અરજી કરીને ન્યાય માંગ્યો છે આ અરજીમાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી તેથી સીએમ ઓફિસ દ્વારા સંબંધિત વિભાગને યોગ્ય પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો હતો ગાંધીધામ તાલુકાના કિડાણા ખાતે રહેતા ભીમા મેરા સહિતના પાંચ લોકોએ રાષ્ટ્રપતિને અરજી કરી હતી અને પોતે ગામે આવેલી જમીનના વારસદાર હોવાનો દાવો કર્યો હતો પરંતુ હાલ કેટલાક લોકો તેમને પરેશાન કરતા હોવાનું અરજીમાં જણાવાયું હતું જેમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નવીનભાઈ ઝરૂ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમની સાથે અન્ય ત્રણ થી ચાર ઈસમો ધાકધમકી કરી રહ્યા છે સાથે જ વારસદારોને જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની કે ઉચારવામાં આવી ત્યારે સીએમ ઓફિસ દ્વારા મુખ્ય સચિવ જિલ્લા કલેક્ટર પૂર્વ ક જએસપી ગાંધીધામ એની માલિકીની પરંતુ દેઆ ગુન્ડા તત્વો ગામ કિડાણાના ચાર આહીરો મેન કે નવીન નારાણ જે જિલ્લા પંચાયત કચ્છ જિલ્લા પંચાયતના ચેરમેન છે અને ભાજપના સક્રિય કાર્યકર છે તદુપરાંત મેઘા રણધીર રણધીર એ સક્રિય કાર્યકર ભાજપના તદઉપરાંત અર્જન નારાયણ એની પાછળ કરશન બીજલ આ ચારેય જણા ગુંડા તત્વો આજે વર્ષોથી એમને સતાપી રહ્યા છે જે મારા બાપની મિલકત આવી ગામ શીણા સીમતળમાં જેના સર્વે નંબર એકસો નવ અને એના નામની જે જમીન છે મદર ખેંગાર પટેલ ગામ કિડાણા જેના સર્વે નંબર ચારસો સોળ એ જમીન ગૌચરમાં બોલે છે અને મારા બાપુજી એવા દાનવી દાનવીર નહોતા અને ગરીબ હતા કે જે ગૌચરમાં દઈ ન શકે છતાં પણ એ લોકો પોતાની જોખમી લાગોત્શાહી દરેક વસ્તુની આ આગળ પડતા એનો ખાસ મને લાગે છે કે કોઈ મુખ્યમંત્રીના આગેવાનો છે કે અથવા વડાપ્રધાનના આગેવાનો છે આ લોકો જે અમને આજ સુધી સ રાપરના આડેસર ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી વનતંત્રએ ઓવરલોડ ભરાયેલો કોલસાનો જથ્થો ઝડપી પાડ્યો હતો વન તંત્રની ચેકિંગ દરમિયાન પરમિટથી વધુ પડતો માલ ભરેલો હોવાથી પાંચેક ગાડીઓની અટકાયત કરવામાં આવી હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના આડેસર ફોરેસ્ટ ચેકપોસ્ટ ઉપર આડેસરના આરએફઓ આરબી જાડેજા સહિત ઇમરાન ખાન બેલીમ તેમજ અન્ય સ્ટાફે વાહન ચેકિંગની કામગીરી કરી હતી જેમાં પરમીટથી વધુ માલ ભરેલ પાંચ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા મોટાભાગના વાહનો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું હતું વનતંત્રની ટીમે આ વાહનોમાં એકસો પંચ્યાસી જેટલી બોરીઓ ઓવરલોડ ભરેલી મળી આવી હતી પરમીટથી પરિવહન કરાતા કોલસામાં વધારાની બોરીઓ ભરી કોલસાનો કાળો કારોબાર ચલાવવામાં આવે છે ત્યારે આજે વનતંત્રની ટીમે પાંચ ઓવરલોડ ગાડીઓને પાડીને કોલસાના કાળા ધંધાર્થીઓના મનસુબાઓ પર પાણી ફેરવી અને પાંચ ગાડીઓ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કચ્છમાંથી પશ્ચિમ કચ્છમાંથી અને બનાસકાંઠા તરફ જતો હતો કોઈમાં અલગ અલગ પાંચ ભરેલી છે ધ્યાન ઉપર છે તપાસ દરમિયાન વન સંરક્ષક સાહેબ તથા પૂર્વ કચ્છ ભાગ વિભાગ વ્યળશાની સૂચના હતી તથા મારી ફરજના ભાગ રૂપે અવારનવાર અમે ચેકિંગ કટાઈ આવીએ જાણવા મળેલ એ રીતે અમે કરેલ છે વિધાનસભાની ચૂંટણીને પગલે પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા અત્યાર સુધી પાંચ હજારથી વધુનો પોલીસ બંદોબસ્ત ફાળવી દેવાયો છે જેમાં કેટલાક પોલીસ જવાનો અન્ય જિલ્લામાંથી કચ્છમાં આવ્યા છે અને બીએસએફ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ પણ અન્ય જિલ્લાઓમાંથી બોલાવાઈ છે બંને જિલ્લાઓમાં અત્યાર સુધી એસી ટકા જેટલા સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ચૂંટણી માટે ફાળવાયેલા પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો પૂર્વ કચ્છ એસ પી એમએસ ભરાડાએ આપેલી માહિતી અનુસાર પૂર્વ કચ્છ જિલ્લામાં પંદરસો જેટલા એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મહિલા પોલીસ સહિતનો સ્ટાફ ફાળવાયો છે જ્યારે તેરસો હોમગાર્ડ જવાનો પણ વિવિધ બુથો પર સુરક્ષા વ્યવસ્થા જાળવશે આ ઉપરાંત બીએસએફ પેરામિલેટરી ફોર્સની એકવીસ જેટલી કંપનીઓ પશ્ચિમ કચ્છ જિલ્લામાં તૈનાત રહેશે છ ડીવાયએસપી તેમજ એકસો અઢાર મોબાઈલ વાન સતત સુરક્ષા વ્યવસ્થા જાળવશે આ ઉપરાંત બીએસઆઈ એસપી સહિતનો સ્ટાફ સ્ટાફ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે પશ્ચિમ કચ્છમાં પોલીસ હોમગાર્ડના મળીને અઠ્યાવીસો થી વધુ જવાનોને ચૂંટણીની ફરજ સોંપાઈ છે તો પેરામિલિટરી ફોર્સની એકવીસ કંપનીઓના જવાનો મતદાન વખતે સુરક્ષા વ્યવસ્થા જાળવશે આ તરફ પૂર્વ કચ્છમાં પણ અત્યાર સુધી બે જેટલો સ્ટાફ બહારના જિલ્લામાંથી અને સ્થાનિક સોર્સથી ફાળવવામાં આવ્યો છે પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે આપેલી વિગતો મુજબ બહારના જિલ્લાઓમાંથી અત્યાર સુધી સુધી ચારસો અગિયાર પોલીસ જવાનો બોલાવવામાં આવ્યા છે તો સ્થાનિક પોલીસના આઠસો બાણું સ્ટાફ સાથે ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે તો હોમગાર્ડના નવસો એકાવન જવાનો તૈનાત રહેશે આ ઉપરાંત બીએસએફ પેરામિલિટરી ફોર્સની અઢાર કંપનીઓની મદદ સુરક્ષા વ્યવસ્થા માટે લેવાશે આમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ બંને પોલીસ વડાઓના માર્ગદર્શન હેઠળ કરી દેવાઈ છે ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક એવી અબડાસાની બેઠક ભાજપ જંગી બહુમતીથી કબજે કરશે તેવો વિશ્વાસ અબડાસા નખત્રાણા અને લખપત તાલુકા ભાજપના સંગઠનમાં જોવા મળી રહ્યો છે વિધાનસભા ચૂંટણી બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીએ અબડાસાની બેઠક પર ફરી એક વખત છબીલભાઈ પટેલને તક આપી છે વિધાનસભાની ગત પેટા ચૂંટણીમાં સાતસો જેટલા નજીવા મતથી હાર ખમનાર છબીલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે મતદારો

હિરસરા સુખપર અને વિજપાસર સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલને બહોળો આવકાર આપવામાં આવ્યો હતો આ વિસ્તારમાં વસવાટ કરતા પાટીદાર લઘુમતી દલિત બ્રહ્મ સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોએ છબીલભાઈ પટેલને ઉમળકાભેર આવકાર આપ્યો હતો લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન વિવિધ ગામોમાં જનસભાઓનું આયોજન કરાયું હતું ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલે મતદારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે તેઓ ઓબડાસા બેઠકના ગામ સાથે ખાસ સંબંધથી જોડાયેલા છે ગત પેટા ચૂંટણીમાં હાર થઈ હોવા છતાં હારથી નાસીપાસ થવાના બદલે અબડાસા બેઠકના લોકો વચ્ચે રહી લોકોના કામો કર્યા છે અને તેથી જ મતદારો હવે અબડાસા બેઠક પર ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો દિશાહીન કોંગ્રેસના ભ્રામક પ્રચારમાં હવે અબડાસા બેઠકની જનતા ભરમાશે નહીં અને વિકાસની પડખે રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો લોકોનો પ્રતિભાવ એટલો બધો સુંદર મળે છે હું એમ માનું છું કે લાસ્ટ હું અત્યાર સુધીમાં પાંચ ઇલેક્શન આ પાંચમું લડું છું તો તમને કહું અત્યાર સુધીના ઇલેક્શન કરતાં પણ આ વખતે મને એટલો સારો લોકોનો મૂડ હોય ને એવું દેખાઈ રહ્યું છે સવારથી જ અમે અમારા ક્ષત્રિય આગેવાન વેશુભા બાપુ સાથે અમે નીકળ્યા છીએ અહીંયાથી બધા જ આગેવાનો છે રવિભાઈને તાલુકા પંચાયત અમને ખૂબ સામતભાઈને અમને ખૂબ એટલો પ્રતિસાદ મળી રહ્યો છે કે અમારી જીત નિશ્ચિત છે એવું અમે અત્યારથી માની છે સો ટકા આમાં શું છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને અહીંયાની જે ગુજરાત સરકારે જે વિકાસ કર્યો એ વિકાસની ગાથા લોકો આજે વાગોળી રહ્યા છે અને એમને પોતાને પણ ભય ગઈ વખતે તમને આટલા મોટા નેતા વિપક્ષી નેતા હતા તો પણ ફક્ત સાતસો વોટથી જ સાતસો સાડા સાતસો વોટથી જ મારી હાર થઈ હતી અને આ વખતે હું પછી પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે હાર્યા પછી પણ લોકોને વચ્ચે રહ્યો અને લોકોની વચ્ચે રહેવાના કારણે શક્તિભાઈને એમ લાગ્યું કે અહીંયા કાંઈ દાળ ગળે એમ નથી એટલે એ માંડવીની અંદર એને શિફ્ટ એને બદલાવી દીધી અને હું સામેથી કહેતો હતો અગર લડોને તાકાત હોય તો અહીંયાથી સામેથી અને હું એને ચેલેન્જ કરતો હતો એમ પણ ના લડે અને ત્યાં ગયા તો હવે એમને મુબારક છબીલભાઈ પટેલે લોકોની સેવાને જ પોતાનો મૂળ મંત્ર ગણાવ્યો હતો અને જનસેવા માટે લોકો સાથે જોડાયેલા છે તેવી વાત મતદારો સમક્ષ મૂકી હતી તેમના સમર્થકો અને ટેકેદારો દ્વારા પણ આગામી નવમી ડિસેમ્બરે ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવામાં આવે તેવી અપીલ કરાઈ હતી છબીલભાઈ પટેલ પોતાના ભરચક ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાંથી સમય ફાળવી કશુદય સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અબડાસા બેઠક પર ચૂંટણી પૂર્વે જે હાર નિહાળી ચુકી છે અને તેથી જ ગત ટર્મ વિધાનસભાના વિપક્ષી નેતા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં તેમણે પોતાની બેઠક બદલવાની ફરજ પડી છે અબડાસા બેઠકના ગામોમાં વિતેલા વર્ષોમાં કરેલી પ્રજાલક્ષી કામગીરીને પોતાનું ભાથું ગણાવતા છબીલભાઈએ ઉમેર્યું હતું કે આ મત વિસ્તારના ગામોમાં તમામ સમાજોએ તેમને ઉમળકાભેર આવકાર આપ્યો છે અને લોકોના અભૂતપૂર્વ જન સમર્થન તેજન પ્રેમથી આ વખતે વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠક પર જંગી લીડ સાથે ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલના જનસંપર્ક પ્રવાસ કાર્યક્રમ દરમિયાન નખત્રાણા અબડાસા અને લખપત તાલુકાના ભાજપના આગેવાનો જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો વિવિધ સેલ અને મોરચાના પદાધિકારીઓ સામાજિક આગેવાનો અને ભાજપના સમર્પિત કાર્યકરો સાથે જોડાયા હતા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર છબીલભાઈ પટેલ અને તેમની સાથે પધારેલા આગેવાનોનું કચ્છી પરંપરા અનુસાર સ્વાગત સન્માન કરાયું હતું માંડવી બેઠક પર બે દિગ્ગજ નેતાઓ વચ્ચે મુકાબલો જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીએ મુન્દ્રા શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જયંતિભાઈને ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમિયાન ભાજપ તરફે પ્રચંડ જનસમર્થન મળ્યું હતું જયંતિભાઈએ મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં સભા સંબોધી હતી અને ત્યારબાદ તાલુકાના ભદ્રેશ્વર વડાલા લુણી

કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના મુદ્દે આ ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે અને ભાજપ સરકારના વિકાસને પ્રજા જોઈ રહી છે અને ચૂંટણીમાં દરેક ક્ષેત્રોમાં ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કાર્યકરોને માર્ગદર્શન આપતા તેમણે પેજ પ્રમુખને જાગૃત રહેવા શીખ આપી હતી તેમજ કોંગ્રેસ તમારી પાસે લોભામણી જાહેરાત લઈને આવે તો તેને જાકારો આપવા જણાવ્યું હતું જયંતિભાઈ ભાનુશાલી સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ડાયાલા આહિર જયેશ આહિર કીર્તિ ગોર મહે ભૂપેન્દ્રસિંહ જાડેજા જયદેવસિંહ જાડેજા ફકીર મામદ થેબા સહિતના મહાનુભાવો કાર્યકરો ઉપસ્થિત રહીને પ્રવાસમાં જોડાયા હતા આજે કરી અને ગામડાઓનો પ્રવાસ રહ્યો ગામડાના ઠેર સુધી માણસો સુધી મારી બેઠકો થઈ આ બેઠકો લાગતા મને એક વાત હું નિશ્ચિત થયો છું કે ગત વિધાનસભામાં ક્યાંક મુંદ્રામાં માઇનસ થયા હતા પણ આ વખતે એવડા જોરથી મુંદ્રામાં મુંદ્રા તાલુકામાં પણ અમને પાંચ હજારથી સાત હજાર મતની લીડ આ વખતે મુંદ્રા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીને મળવાની છે સીટ એકસો એક ટકા ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે આ પ્રવાસથી એવું દેખાઈ રહ્યું છે અને માણસોએ પણ મંડ બનાવી દીધા છે લોકો વચ્ચે કોઈ અમને સમસ્યા ન ના પાંચ વર્ષ પહેલાં જે અમારા ધારાસભ્ય ભાઈ શ્રી તારાચંદભાઈએ જે કામગીરી કરી છે એ કામગીરીના માણસો વખાણ કરે છે અને એ કહે છે કે અમારા સુખ દુઃખમાં ભાઈ શ્રી તારાચંદભાઈ ભેગા રહ્યા છે અને એવા જ સુખ દુઃખમાં ભેગા રહે એવા માન્ય વિરેન્દ્રસિંહજી પણ એવા જ છે એટલે અમને બીજી કોઈ સમસ્યા નથી અમે કોઈ બાવળિયા નથી વાવ્યા આંબા વાવ્યા છે અને અમને કેરીઓ જ મળશે માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચારમાં માંડવી મુન્દ્રાના તમામ સમર્થકો કામે લાગી ગયા છે જેમાં મુન્દ્રાના બુથ નંબર પાંચમાં ભાજપના કાર્યકરો દ્વારા પ્રચાર કરાયો હતો આ બુથમાં ફોકર ફળીયો ગુંદી ફળીઓ તેમજ પૂજારા ફળિયા જેવા વિસ્તારો આવેલા છે આ સમગ્ર વિસ્તાર છેલ્લા વીસથી પચીસ વર્ષથી ભાજપના રંગે રંગાયેલો વિસ્તાર છે આ બુથમાં લઘુમતી સમાજના મતો પણ નોંધપાત્ર છે તેમ છતાં મુન્દ્રા માટે આ વિસ્તાર ભાજપના અમદાવાદના મણિનગર જેવો માનવામાં આવે છે ભાજપના ઉમેદવાર તરીકે માંડવી બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે માંડવી અને મુન્દ્રામાં ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે જેમાં બુથ નંબર પાંચમાં ભાજપના હિન્દુ મુસ્લિમ કાર્યકરોએ સાથે મળીને વિરેન્દ્રસિંહ જાડેજા વતી પ્રચાર કર્યો હતો આ સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને લોકોને ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા અપીલ કરી હતી આ પ્રસંગે ભાજપના બૂથ લેવલના કાર્યકરોમાં રાજેન્દ્ર ઠક્કર પ્રકાશ ઠક્કર વિજય સોની સંદીપ ગણાત્રા કમલેશ ઠક્કર સહિતના અગ્રણીઓ જોડાયા હતા ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈ રહ્યા છીએ અને સારો પ્રતિસાદ મળે છે વિસ્તાર હંમેશથી ભાજપનો પચીસ વર્ષથી ભાજપનો ઘટ રહ્યો છે અને આ વખતે પણ મોટા મોટી લીડ સાથે અમે સારો સારો મતદાન કરાવશું અને જે મતદાન બાર વાગે પૂજારો ફરિયામાં થઈ જાય છે આ વખતે અમે એવી પ્રયત્નો કરશું અમે કે આખો ફરિયો અગિયાર વાગામાં મતદાન કરી આવે એવી ખાતરી આપું છું અમારા મુદ્દા વિકાસને લઈને જ અમે નીકળ્યા છીએ અને અમે આમ ચોક્કસપણે એમ કહી શકીએ કે સારામાં સારી લીડ આ વિસ્તારમાંથી મળશે

અને પછી ગોપાલભાઈ ધુઆ અને ત્યારબાદ રમેશભાઈ મહેશ્વરી ત્યાર પછી તારાચંદભાઈ છેડા આ વિસ્તાર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરે છે અને મુન્દ્રાના બધે બુથોમાંથી નંબર નંબરની લીડ ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તાર આપે છે કચ્છ અને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણીને લઈને ચોરેને ચોટે ચર્ચાઓ જોવા મળી રહી છે જેમાં સામાન્ય લોકો પણ પોતાની બુદ્ધિમત્તા અને ક્ષમતાને આધારે ચૂંટણીનું મૂલ્યાંકન કરી રહ્યા છે દરેક લોકો પાસે પોતપોતાના દ્રષ્ટિકોણ અનુસાર ચૂંટણીના મંતવ્યો છે ત્યારે કચ્છ ઉદય ટીવી ન્યૂઝ દ્વારા કેટલાક આમ લોકોની મુલાકાત કરીને કચ્છમાં ચૂંટણીના માહોલ અંગે સમીક્ષા કરાઈ હતી ત્યારે લોકોએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા હતા જેમાં કેટલાક લોકોએ ભાજપ પર કડશ ઢોળ્યો હતો તો કેટલાક લોકોએ પરિવર્તનની વાત કરી હતી તો ઘણા એવા હતા જેમણે કચ્છમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ત્રણ ત્રણ બેઠકો મળશે તેવો અભિપ્રાય આપ્યો હતો શરૂઆતમાં એવો લાગ્યો કે જીએસટી થી વેપારીઓને બહુ તકલીફ છે તો એ તકલીફ છે ને ધીમે ધીમે સરળ થતી જાય છે એટલે જીએસટીમાં શરૂઆતમાં એક એકાએક આવી ગઈ એનાથી લોકોને બહુ અસંતોષ હતો અને નારાજગી હતી પણ જેમ જેમ સમય જાય છે તેમ એમ રસ્તા નીકળતા જાય છે તેમ તેમ વેપારીઓને પણ હવે એમ થાય છે કે ના જી છે તો કાંઈ વાંધો નથી એમ કેવો માહોલ લાગે છે ચૂંટણીમાં ચૂંટણીમાં માહોલમાં તો હવે વેપારી લોબીથી કરીને લગભગ સુધી તો ભાજપ સરકારનો વધારે એવો છે લહેર મોદીની લહેર દેખાય છે ચૂંટણી માહોલ તો દેખાય જ છે આજે મોદી સાહેબ આવ્યા તો જોવા જેવું જતું ત્યાં જાણે એકદમ મેળો થઈ ગયો હતો જાણે ને પબ્લિકમાં ઉત્સાહ પણ સારો હતો મારી દ્રષ્ટિએ કચ્છમાં વર્તાવરણ ભાજપ તરફી જોક લાગે છે એકસો દસ આવશે કોક ઓલી તરફ હોય તો એમ આવશે મારી એમ છે કે એકસો વીસ થી માથે જ આવશે સીટ મને નથી લાગતો કે એવું લાગ થાય માહોલ તો અત્યારે બહુ સરસ જામેલું છે ને આજે પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા તમે તો મીડિયાના મિત્રોએ જોયું જ હશે બધું કવરેજ લીધું બી હશે તો માહોલ એકદમ સરસ છે અત્યારે કોના તરફી વધારે જોક લાગે છે બીજેપી બીજેપી ના જીએસટી તો આમ તો એક સારું જ છે સમજતા હજી માણસોને થોડોક સિસ્ટમમાં આવતા સમય લાગશે પણ આમ તો બધું સારું જ છે નોટબંધીને તો આજે વર્ષ થઈ ગયો તમને પણ ખ્યાલ છે માણસો ને સેટ થઈ ગયા જે ગવર્મેન્ટ કરી રહી છે એ સારું જ છે થોડુંક તો આકરું લાગે પણ એનું અસર ધીમે ધીમે સારી દેખાય હું તો છે છ બીજેપી

કોંગ્રેસ જ લાવી દઈ આ તો આરે જ વિકાસ કરે છે આ કોટો એના વાતો ખાલી વાતો જ છે ખાલી વાતો જ છે બરાબર આમ હમણા તો નરેન્દ્ર મોદી આવે તો પોતે ઉદ્ઘાટન કરવા એ તો બચાવ બચાવ માં આવ્યા તો ખ્યાલ એ તો ઉદ્ઘાટન કરીને આલે જાય છે ખોટા ખર્ચા કરીને આલે જાય છે બાકી કાઈ નથી પાણી નથી આવ્યું પાણી નથી આવતું બિલકુલ નથી આવ્યું નથી આવતું ઓકે કચ્છમાં બેઠા કરી મળશે

અને એ મને ધારો કે આર કે ચેકથી આપશે તો એ પેમેન્ટ બરાબર છે એટલે જીએફ જીએફટી કે જીએસટી અને નોટબંધી એ સારું છે આપણા માટે અને એ પૈસો બહાર આવ્યો પૈસો બહાર આવ્યો વપરાશે છેલ્લો પ્રશ્ન એક ગુજરાતમાં શું લાગે છે આ વખતે સત્તા પરિવર્તન થશે કે શું તમને શું લાગે છે તમારો મારો અંગત અભિપ્રાય છે કે જે વાતો વાતોના વડા કરતા હતા ગુલબાંગ કરતા હતા એમાં તો ચોક્કસ અસર પડવાની જ છે અને જે બહુમતીને કહે છે કદાચ છેલ્લી ઘડીએ પાછું બદલાઈ જાય વોટરના મનમાં તો કંઈ કહેવાય નહીં ભલે એડી બધે પક્ષ એડીનું ચોટ અબજા છે સામ દામ દંડ કારણ કે આપણે એની ચૂંટણી તો હમણાં છેલ્લે છેલ્લે બધું બહુ આવ્યું પેપરમાં બે એવું વાંચ્યું કે ભાઈ હાર્દિક પટેલના કોઈ ટીમ લીડરને આડકતુરો ફોન મળ્યો હતો કે ભાઈ તમે બહુ વધારે બોલબોલ ના કરો તમારો છોકરો સ્કૂલેથી ઘેર જાય છે તો છોકરાને કંઈ ઉપાડી દઈશું એ ખોટું છે આવું ગુંડાગર્દી કે ગલીનું રાજકારણ ના હોવું જોઈએ અને કોંગ્રેસે તો જેટલી સીટો વધારે મળે એટલો વખરો એટલો નફો છે એવું માનું છું

કોઈ ભાજપ આવશે કોઈ કહે છે કોંગ્રેસ આવશે કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે કંઈ કહી ન શકાય કેમ કે ચૂંટણી છે લોકો કહે કંઈક અને પછી વધ કોઈક ને આપી શકે છે એવું પણ બની શકે કેમેરામેન બેહુલ સોલંકી સાથે સુધી કંદ્રી ટીવી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હતી ત્યારે મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થતાં કચ્છમાં મતદારોનો આંક ચૌદ લાખ અઠ્યાવીસ હજાર છ પર પહોંચ્યો છે જેમાં સાત લાખ છેતાલીસ હજાર ચારસો સાત પુરુષ અને છ લાખ એક્યાસી હજાર પાંચસો નવાણું સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે ચૂંટણીના અનુસંધાને કચ્છ જિલ્લામાં યોજાયેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત છેલ્લા ચાર માસમાં ત્રેવીસ હજાર છસો અઠ્યાવીસ મતદારોનો ઉમેરો થયો છે સમયાંતરે યોજાયેલી મતદાર યાદી સુધારણાથી કચ્છમાં મતદારોની સંખ્યા પણ વધી છે જેમાં પહેલી જુલાઈના પ્રસિદ્ધ કરાયેલ મતદાર યાદીમાં કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર ચૌદ લાખ ચાર હજાર ત્રણસો અઠોતેર મતદારો નોંધાયેલા હતા ત્યારબાદ ગત પચીસમી સપ્ટેમ્બરે પ્રસિદ્ધ થયેલી યાદીમાં કુલ મતદારોની સંખ્યા વધીને ચૌદ લાખ ચોવીસ હજાર એકસો બેતાલીસ થઈ હતી તો પચીસ ઓક્ટોબર સુધી મતદારો વધીને ચૌદ લાખ પચીસ હજાર છસો અઢાર થયા હતા અને છેલ્લે ગત દસમી નવેમ્બરે પ્રસિદ્ધ થયેલી ફાઇનલ યાદીમાં ચૌદ લાખ અઠ્યાવીસ હજાર છ મતદારો નોંધાયા છે જેમાં વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો અબડાસામાં હવે બે લાખ ત્રેવીસ હજાર સાતસો પાંચ માંડવીમાં બે લાખ ચોવીસ હજાર નવસો બે ભુજમાં બે લાખ પંચાવન હજાર આઠસો ત્રેવીસ મતદારો નોંધાયા છે જ્યારે અંજારમાં બે લાખ ઓગણત્રીસ હજાર ચારસો ત્રાણું ગાંધીધામમાં બે લાખ સતોતેર હજાર છસો ત્રાણું અને રાપરમાં બે લાખ સોળ હજાર ત્રણસો નેવું મતદારો નોંધાયા છે આગામી નવમીએ કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓને બે દિવસીય તાલીમ અપાશે સાથે જ આવતીકાલે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરશે ભુજના પ્રાંત અધિકારી કમ રિટર્નિંગ ઓફિસર આરજે જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલથી ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં દરેક બુથ પર ફરજ બજાવનાર કર્મચારી અધિકારીઓને તાલીમ આપશે આપવામાં આવશે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર વન ફિમેલ પોલિંગ ઓફિસર બૂથ મેનેજમેન્ટ ઓફિસરોને તાલીમ અપાશે જેમાં ખાસ તો મતદારોને કઈ રીતે ઓળખવા કઈ રીતે મતદાન કરાવવું ઈવીએમ અને વીવીપેટ મશીનની સમજ આપવામાં આવશે શ્રી જાડેજાના જણાવ્યા મુજબ બે દિવસીય તાલીમમાં ત્રણ હજાર જેટલા અધિકારીઓને તાલીમ અપાશે આ સાથે જ ચૂંટણીની ફરજમાં રોકાયેલા અધિકારીઓ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું તાલીમમાં જેમણે પણ બુથ પર ડ્યુટી બજાવવાની છે એ બધા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર વન ફિમેલ પોલિંગ એ બધાને તાલીમ આપવામાં આવશે એઓને કાયદાકીય બાબતો જે બુથ ઉપર એમણે કઈ રીતે અહેવાલ ભરવાના છે કઈ રીતે વૈધાનિક પરબીડિયામાં વિગતો ભરવાની છે કઈ રીતે મતદારની ઓળખ કરવાની છે તથા ઈવીએમ બાબતે ઈવીએમમાં કઈ રીતે મોકપોલ કરવાનું છે અને ઈવીએમ ચલાવવા બાબતની એમને ટ્રેનિંગ આપવામાં આવશે આમાં બે દિવસ માટે અમારે તાલીમ છે અને ભુજમાં અંદાજે ત્રણેક હજાર જેટલા કર્મચારીઓ છે એટલે આવતીકાલે પંદરસો જેવાને ટ્રેનિંગ આપવામાં આવશે અને બીજા દિવસે પણ પંદરસો જેટલા સરકારી અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે કાલે જે તાલીમ છે એ બીજી તાલીમ છે એક તાલીમ બધાને અપાઈ ગઈ છે હવે આ જે બીજી તાલીમ છે એમાં પોસ્ટલ બેલેટથી મતદાન પણ અમારે કરાવવાનું છે એટલે કે આ જે ચૂંટણી ફરજ પરનો સ્ટાફ છે એ એ સ્ટાફ આવતીકાલે પોસ્ટલ બેલેટ પેપરથી પોતે મતદાન પણ કરશે એમાં જે જોગવાઈ છે કે ચૂંટણી ફરજનો સ્ટાફ છે એમને ડ્યુટી આપવામાં આવે છે અને એમણે પોતાના વિધાનસભા મત વિસ્તારની બહાર ફરજ બજાવવા જવાનું હોય છે એટલે સ્વાભાવિક છે કે એ પોતાના મતદાન મથક ઉપર જાતે જઈને મત આપી શકે નહીં એટલે એના માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ ટપાલ બેલેટ પેપરથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે શિયાળાની ઋતુમાં શાકભાજી સસ્તા મળે તેવી માન્યતા હવે ખોટી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે કેમકે હાલ બરાબરનો શિયાળો જામ્યો છે ત્યારે પણ શાકભાજીના ભાવ નીચે ઉતરવાનું નામ નથી લેતા તેમાંય ડુંગળી અને ટામેટાના ભાવ સાંભળીને જ મહિલાઓને ચક્કર આવી જાય છે સામાન્ય રીતે દસથી પંદર રૂપિયે કિલો મળતી ડુંગળીના ભાવ ચાલીસથી પચાસ રૂપિયા થઈ ગયા છે અને પંદરથી વીસ રૂપિયે કિલો વેચાતા ટામેટાનો ભાવ પચાસ થઈ ગયો છે અગાઉના કિલોના ભાવે હાલ અડધો કિલો ટમેટા પણ મળતા નથી ડુંગળી ટામેટા ઉપરાંત કિલો વેચાતા કિલો મળે છે જે શાકભાજીના ભાવ થી દસ રૂપિયા ઘટવા જોઈએ તેની બદલે ભાવ વધ્યા છે ત્યારે ચૂંટણીના ચક્રાવા વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો તોડાતા ગૃહિણીઓને શાક માર્કેટમાં ભાવ સાંભળીને જ ચક્કર આવી જાય છે મરચાં ફુલાવર દૂધી કોબી ગાજર લીલા ધાણા કારેલા કાકડી સહિતના તમામ શાકભાજીમાં આંશિક ભાવ વધારો જોવા મળ્યો છે શિયાળામાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે વધતા મહિલાઓના રસોડાનો સ્વાદ ફીકો થઈ ગયો છે ભાવ વધારા પાછળ વેપારીઓ એકનું એક રટણ કરે છે અને ઉત્પાદન ઓછું થાય છે ઉપરથી માલ પૂરતો આવતો નથી માલની અછતને કારણે ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારે સરકારને વધતા જતા શાકભાજીના ભાવ પર નિયંત્રણ કરવું અનિવાર્ય છે અત્યારે અમે આ શાક માર્કેટમાં ઓછામાં ઓછા પાંત્રીસ વર્ષ ત્યાં ધંધો કરીએ છીએ તો આ શિયાળાની બજારમાં આટલું મોંઘું હમણાં પહેલી વાર સાંભળે કે આટલું બધું ટમેટા અને એ મોંઘા રહ્યા છે અત્યારે એમ જોવા જઈએ તો એમ ડુંગળી ને ટમેટા એમ તો મોંઘા છે બાકી તો આમ શાકભાજી બધે રેગ્યુલર ભાવ છે અત્યારે એમ ગ્રાહકી તો બહુ ઓછી છે શાકભાજી અત્યારે મોંઘા હોય એટલે આ દિવસોમાં શાકભાજી એટલું બધો મોંઘો હોય એટલે ગ્રાહક બહુ ઓછા હોય ભાવ બટ્ટે તો ઘટી ગયા છે હમણાં બહુ ઓછા ભાવ છે પણ કાંદાના બહુ ભાવ બહુ છે કાંદા સારા હોય તો પચાસ રૂપિયા માં ને હલકા હોય તો ચાલીસ રૂપિયા વેચી હવે ડુંગળી અને ટમેટાનો આ ફેરે પાક ઓછો થયો છે ને બારે પણ બહુ મોંઘાશ છે ટમેટામાં અને આ ટમેટા અહીંયા વાવેતર ઓછો થયો છે ને ખેડૂત પણ નારાજ છે ને ટમેટા વધઘટ થયા કરે છે યા તો એનું કારણ એ છે કે ટમેટાનું વાવેતર ઓછો થાય એટલે ભાવ વધ્યા જ રાખીએ છે સત્તર વર્ષમાં વેપાર કરી રહ્યો છું વાણીવારમાં આ વખતે ટમેટાનો આમ વીસ ત્રીસ રૂપિયા કિલો શિયાળાના ભાવ હોય છતાંય આ વખતે ભાવમાં ઘટાડો નથી કેમ કે કારણ કે ટમેટાનું વાવેતર ઓછો છે આપેરે જો વાવેતર વધુ થશે અને માપ પડશે અને માપ ઓછી છે અત્યારે ઠંડક ઘણી છે અને અત્યારે ગરમી પણ અત્યારે ચાલુ રહી જાય તમે જોઈ શકો છો ત્રણ દિવસથી ગરમી છે તો વાવેતર વધશે તો જ ભાવ ઘટશે વાવેતર કચ્છમાં ઓછો છે બારે પણ મોંઘા છે ટમાટા ભાવ વધશે ઘટી જશે ભાવ વધશે ત્યારે માગના હિસાબે માલ પણ ઓછો છે એમાં તો શું છે કે અમે ગરીબને મધ્યમ વર્ગનું સાહેબ બજેટ ખોરવાઈ જાય ને બજેટ ખોરવાઈ જાય સીધી એમના ઉપર અસર પડે આજે બકાલો છે એમને અઠવાડિયામાં બસો રૂપિયાનો મળતો એ દિવસનો બસો રૂપિયાનો થઈ ગયા ત્રણ દિવસનો એટલે એમનું બજેટ ખોરવાઈ જાય ને એટલે એ ફરક પડી જાય ને શાકભાજીનું તો હરેક વસ્તુમાં ભાવ વધારે છે એક બટેકા સિવાય બીજું કોઈ પણ ભાવ ઓછા છે જ નહીં ફ્રૂટ હોય કે કોઈ શાકભાજી હોય કોઈ કોઈ પણ વસ્તુ હોય એ આપણે બજારમાં આવે તો એમ મન ન થાય કે લઈએ આપણે લઈએ કેટલું લઈએ થોડુંક લઈએ લેવાનું મન જ નથી થતું છે અત્યારે શાકભાજીમાં આમ તો બધે ભાવ વધારે છે આમાં નાના માણસો બિચારા લઈ નહીં શકે એટલો બધો મૂંગ શાકભાજી છે ભ બટીટા હમણાં સસ્તા છે દસના હવે દસના કિલો છે બીજી બધી વસ્તુ મોંઘી છે ડુંગળી છે ટમાટા છે મેરચાં છે અમુક બસ વસ્તુ મોંઘી છે કોબી છે એ બધી મોંઘી વસ્તુ છે તો આ હતા સુના કરીશું દે ટીવી ન્યૂઝ ફરીથી મળીશું આવતી કાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર